70 વર્ષની મહિલા કોરોના મુક્ત થઈને ઘરે જવા વિદાય લઈ રહ્યા હતા ત્યારે જામનગરની કોવિડ હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કાઉન્ટરમાં સર્જાયા ભાવુક દ્રશ્યો. વિદાય લઈ રહેલા દર્દીઓને અપાય છે વિવિધ જરૂરિયાતની કીટ. સાજા થયેલા દર્દીઓને ઘરે મૂકવા માટે જીજી કોવિડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે વાહનની સુવિધા. સગ્ગા દીકરા દીકરી પણ ન કરી શકે તેવી અમારી સેવા હોસ્પિટલના હેલ્પરોએ કરી છે. અમને નવડાવવા, બાથરૂમ સુધી લઈ જવા, ફળ સલાડ સુધારી દેવું, તેમજ અશક્ત અને સંપૂર્ણ પથારીવશ દર્દીઓને સ્વચ્છ કરવા સહિતની સેવા હોસ્પિટલના હેલ્પર દ્વારા સ્નેહપૂર્વક કરવામાં આવી રહી છે. નાનામાં નાની વાતની કાળજી અમારી હોસ્પિટલમાં લેવામાં આવી હતી. સમયસર દવા, ઇન્જેક્શન, આરોગ્યપ્રદ ભોજન, ઉકારા સમયસર આપવામાં આવતા હતા. આ ઉપરાંત ડૉક્ટર્સ, નર્સ દ્વારા પણ સુંદર સારવાર આપવામાં આવતી હતી. મને આજીજી કોવિડ હોસ્પિટલમાં કોઈ મુશ્કેલી પડી નથી. કોરોના મુક્ત થઈ ઘરે જવા માટે વિદાય લઈ રહેલ 70 વર્ષના હંસાબેન ત્રિવેદી ભારે હૈયે અને ભીની આંખે આ વાત કરી હતી. જામનગરની કોવિડ હોસ્પિટલના ડિસ્ચાર્જ કાઉન્ટરમાં આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હંસાબેન કોરોના મુક્ત થતાં તેઓને રજા અપાયા બાદ હંસાબેન તથા તેમનો સામાન લઈને હેલ્પર હોસ્પિટલમાંથી બહાર કેમ્પસમાં ડિસ્ચાર્જ કાઉન્ટર ઉપર લઈને આવે છે. આ ડિસ્ચાર્જ કાઉન્ટર ઉપર વિદાય લઈ રહેલ દર્દી હંસાબેનને વિવિધ જરૂરિયાતની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં પાણીની બોટલ, બિસ્કિટ પેકેટ, કોલ્ડ ડ્રિંક, કોરોના અંગેની સાવચેતીના પેમ્પલેટ હોય છે. આ ઉપરાંત આ કીટ આપતી વખતે હેલ્પર ડેસ્કના હેલ્પર કમ કોઓર્ડિનેટર ભાવિન મુંજાલ દ્વારા હંસાબેનને હવે સાજા થયા પછી શું શું ધ્યાન રાખવું જોઈએ તેની જાણકારી આપવામાં આવી છે. જામનગર શહેરમાં રહેતા સાજા થયેલા દર્દીઓને ઘરે મૂકવા જવા હોસ્પિટલમાં વાહનોની સુવિધા પણ ઉપલબ્ધ છે. જોકે હંસાબેનનો પુત્ર સુનિલભાઈ એમના વાહનમાં જ ચેડવા આવ્યા હતા. હંસાબેનને ઠંડી અને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દવા લીધી અને રિપોર્ટ કરાવ્યો હતો અને પછી તેઓ જીજી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે 10 દિવસ દાખલ થયા હતા. તેઓ વધુમાં કહે છે, અમને જમવામાં કઠોળ, લીલા શાકભાજીના શાક, હળદરવાળું દૂધ, ગરમ નાસ્તો, ઉકારા આપવામાં આવતા હતા. ઘર કરતાં પણ વિશેષ સુવિધાઓ અમને પૂરી પડાઈ હતી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. પછી મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડ્યું, ત્યાં મેં રિપોર્ટ કરાવ્યો. પછી રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે હું અહીં હોસ્પિટલમાં આવી, ત્યાં મને દાખલ કરી દીધી. 10-15 દિવસથી અહીંયાથી હું સારવાર લઈ લઉં છું. બધી રીતે મને સરસ રીતે મદદ મળી. સ્ટાફ બધું સરસ રીતે વ્યવસ્થિત છે. રાતને દિવસ ભેગા ભેગા જ હતા, બધે લઈ જતા હતા, દવા બધું વ્યવસ્થિત દેતા હતા, જમવા કરવાનું બધું, એમ ચા નાસ્તો પણ એ જમવામાંય બી સરસ મજાનું કઠોળ, લીલું શાક, પાન, અમે જ્યાં સવારના ચા નાસ્તો બધું, સાંજના ચા પાણી નાસ્તો બધું દે છે. રાતના જમવાનું ઉકાળો દેતા, હળદરવાળું દૂધ, મીઠાવાળું પાણી, ગરમ. મને અહીંયા સારી સરસ સારવાર મળી ગઈ છે, સરસ મજાની. અમે જ્યાં વિજય રૂપાણીભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને હું માનું ત્યાં સુધી હોસ્પિટલમાં જ ટ્રીટમેન્ટ લેવા આવવાનું, પ્રાઇવેટ કરતાં બી અહીંયા સરસ.